કોરોના મહામારીના લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થાય અને કાયદો વ્યવસ્થા સચવાય તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે, ત્યારે પોલીસના સ્વાસ્થ્ય અંગેની કાળજી પણ અતિ આવશ્યક છે, જેને લઈ પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના સંયુક્ત ઉપક્રમે સુરતના નાનપુરાના બહુમાળી પાસેના હોમગાર્ડનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરના છાયામાં વ્યથિત છે, જેમાં ભારત પણ બાકાત રહ્યું નથી. ત્યારે ભારત આજે લોકડાઉનની પરિસ્થિતિમાં છે. લો એન્ડ ઓર્ડરને ધ્યાનમાં રાખતા પોલીસ જવાનો દિવસ રાત રોડ પર ફરજ બજાવતા હોય છે, ત્યારે સમાજના લોકોએ પણ પોલીસ જવાનોના હેલ્થની ચિંતા કરવી અત્યંત જરૂરી છે. ત્યારે તારીખ 25 એપ્રિલ 2020ના રોજથી સુરતના નાનપુરાના બહુમાળી પાસેના હોમગાર્ડનું શુલ્ક બ્લડ પ્રેશર, ઓક્સિજન લેવલ તથા અન્ય તપાસ કરવામાં આવી હતી. પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સુરતના નાનપુરાના બહુમાળી પાસેના હોમગાર્ડનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર પ્રફુલ્લ સિરા, હોમગાર્ડ્સ કમાન્ડન્ટ, સુરત જિલ્લા. આજરોજ હોમગાર્ડ્સના મેડિકલ ચેકઅપના કાર્યક્રમનું આયોજન પ્રભુ જનરલ હોસ્પિટલ, બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને સુરત રેડક્રોસ 84 બ્રાન્ચના સહયોગથી કરવામાં આવેલ હતું. કારણ માત્ર એટલું હતું કે આટલા સમયથી જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી અમારી માનદ સેવા કરતી સંસ્થાના સભ્ય એવા હોમગાર્ડ્સ દરેક પોઈન્ટ ઉપર નાઇટમાં અને દિવસે ફરજ બજાવે છે, જે દરમિયાન એ લોકોને કોઈને કોઈ ક્રોસ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે. અત્યારે આપણે જે તે સમયમાં આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 4-5 દિવસથી જે લોકો આ રીતની ડ્યુટી કરતા હોય, પોલીસ હોય, હોમગાર્ડ્સ હોય, જીઆરડી હોય, ટીઆરબી હોય કે પછી કોર્પોરેશનના કર્મચારીઓ હોય, એ લોકોને આવું કોઈ ને કોઈ ઇન્ફેક્શન લાગતું હોય છે. તો એના ભાગરૂપે આજરોજ હોમગાર્ડ્સના મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 300 જેટલા ભાઈઓ અને બહેનોનું આજરોજ મેડિકલ ચેકઅપ થશે. એમાં કંઈ પણ કારણ હશે તો એ લોકોને આગળ ટ્રીટમેન્ટ ફ્રીમાં પ્રભુ જનરલ હોસ્પિટલ દ્વારા આપવામાં કીધેલું છે. એમને આવો સરસ સહયોગ અત્યારે જે ડૉક્ટરો દ્વારા પણ આપવામાં આવ્યો છે એમને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને પ્રભુ જનરલ હોસ્પિટલના અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના એવા મારે